એવી રીતે મધ્યપ્રદેશ આપણો ઝાબાની વાત કરીએ તો ઝાબામાં ઈસાઈ સમાજ દ્વારા અને કે ઈસાઈનો જો ચર્ચ છે ત્યાં નવું એક બન્યું છે ઝાબામાં અને તેને નવું બનવાથી અને ઉદઘાટન થવાનું છે. તેના ઉદઘાટનમાં જે ભારત સરકારનો દૂત એમ કરીને ચેક્યો આવી રહ્યો તેની હારું જો વેક્ટિન સિટી કરીને છે. હા, તો એવી રીતે જો ભારત સરકારનો દૂત છે અને કે દિલ્હીથી એનો ફોટોકાર લાગે અને આ જે તેનો આવા અને તેના સર્જનું ઉદઘાટન કરવામાં ત્યાં આવી રહ્યો તેની પહેલાં હિન્દુ સમાજમાં સંગઠન તરફથી તેનો વિરોધ અને પ્રદર્શન થવા થઈ ગયો. તેના વિરોધમાં હારું સરકાર તરફથી પ્રોટોકોલ લાગી રહ્યો અને એક તરફ હિન્દુ સંગઠન કર્યા કે અગર એ ઉદઘાટન થાય એ અવેધ સર્ચ છે, એ ગલત તરીકે તો બન્યો છે, એના ઉદઘાટન નહીં થવા જવું, અગર એવી રીતે થાય તો હું છાપવા બંધ કરું, સર્વ હિન્દુ સમાજ થાય, એવી રીતની બધી વાતો નીકળીને આવી રહ્યો. લેકિન એક સરકારી તરફથી એક સરકાર તરફનો દૂત કહેવાય આદમીને આવે અગર હા અને તેઓ તેના ઉદઘાટન કાર્યક્રમમાં થાવીએ ઈસાઈ સમાજ દર ખુશીથી અને 24 તારીખ અને 25 તારીખનો એક મોટો આયોજન થયો જેના ઝાબા સ્થાપના રૂપમાં તેને ઉત્સવ મનાવે. એવી રીતે આવ્યો વિરોધ પ્રદર્શનની શું કહાની છે અને આઝાદ પ્રેમસિંહ જે હિન્દુ સંગઠન તરફથી તેઓ શું કર્યો, બીજા હિન્દુ સંગઠનના શું કર્યા, તેની આજ પ્રેસ કોન્ફરન્સ અને એના સારું એના દબાવ બનાવવા સારું કે અનુમતિ નહીં મળી શકે કેમકે અવેધ સર્ચ છે એવી રીતે તેઓનો આરોપ છે. લેકિન એક તરફ જે ચર્ચનો ફાધર રોકી તે તીહું હું કહ્યું ફાધર રોકી જો એનો મીડિયા તરફથી તેથી હું બી પ્રતિક્રિયા આપી હું બી તેની વાત બતાડી તી હું 2 જણાનો પક્ષ સાંભળો કુની ખરી કુની ખોટી તો આવાળા સમયમાં માલમ પડે ખ્યા કેટલોક વિરોધ પ્રદર્શન બળે છે કે કમ થાય છે. તો એવી રીતે વ્યક્તિગત સમાજ જી સર્વ હિન્દુ સમાજ ઓર સર્વ સંગઠન મિલકે જો યહાં પે એક ભવ્ય ઇટલી કી તર્જ પે જો ચર્ચ અવૈધ હૈ ઉસકા લોકાર્પણ કા કાર્યક્રમ 25 તારીખ કો હૈ ઉસકે વિરોધ મેં સભી સંગઠન ઓર સભી સમાજ સંપૂર્ણ હિન્દુ સમાજ યહાં પે વિરોધ સ્વરૂપ આયે હૈં ઓર ઇસ વિરોધ કા જો ચરણ રહેગા ઉસ પે આજ જાનકારી દી જા રહી હૈ. ક્યા કિસ બાત કો લેકર વિરોધ ચર્ચ અવૈધ હૈ અભી તક ઇસકો ધાર્મિક જો ધર્મસ્વ વિભાગ હૈ ઉસકી અનુમતિ અભી તક નહીં હૈ અવૈધ હૈ ઉસકે બાદ મેં યહાં વિદેશી લોગો કો લાકે યહાં પે ઇસકા લોકાર્પણ કરવાયા જા રહા હૈ તો ઇસકા યહાં કા સંપૂર્ણ હિન્દુ સમાજ ઓર સર્વ હિન્દુ સંગઠન વિરોધ કરતે હૈં ઓર વિરોધ કા સ્વરૂપ રહેગા 24 તારીખ કો ઝાબવા બસ સ્ટેન્ડ પે એકત્રીકરણ હોગા ઓર 24 તારીખ કો ઝાબવા બંધ કા નગર બંધ કા આહવાન કરતે હૈ સભી સંગઠન ઓર સર્વ હિન્દુ સમાજ બંધ કે સાથ મે એકત્રીકરણ કે સાથ મે વહાં પે એક ધર્મસભા હોગી ઓર વહાં પે ફિર જિલ્લા પ્રશાસન કો એક આવેદન દિયા જાયેગા આવેદન મે ઇસ લોકાર્પણ કે કાર્યક્રમ કો નિરસ્ત કરને કી માંગ કી જાયેગી ઓર અગર માંગ પૂરી નહીં હોતી હૈ તો જિમ્મેદાર શાસન પ્રશાસન કે જો ભી લોગ હૈ ઉનકે પુતલે દહન કિયે જાયેંગે. યે 24 તારીખ કા કાર્યક્રમ હૈ ઉસકે બાદ 25 તારીખ હું તો હમેં અનુમતિ કિનસે લેના હૈ ક્યોંકિ યહ એક વ્યક્તિગત સમાજ કા ધાર્મિક કાર્યક્રમ હૈ ઓર યે કેથલિક ડાયસેસ ઝાબુઆ જો કી 2002 મેં ડાયસેસ બના થા ઉસકે 21 વર્ષ પૂર્ણ હો રહે હૈ 25 તારીખ કો ઉસ તહેવાર કે લિયે ચૂંકિ આપ જાનતે હૈ હમ લોગ અગસ્ત મહિને મેં હી ચર્ચ કો આશીષ દેકે હમ લોગ અંદર પ્રવેશ કર ચુકે થે પ્રાર્થનાએ જારી થી યહ તહેવાર ડાયસેસ કા તહેવાર જો પ્રત્યેક વર્ષ 25 માર્ચ કો આતા હૈ ઉસી કાર્યક્રમ મેં વેટિકન કે રાજદૂત જો ભારત મેં રહેતે હૈં નઈ દિલ્હી મેં રહેતે હૈં વે ઇસ કાર્યક્રમ મેં ભાગ લેને આ રહે હૈં ઓર વિશેષ પ્રાર્થનાઓ મેં હમારે સાથ ભાગ લે રહે હૈં. ઇસકી સારી જાનકારી હમને શાસન પ્રશાસન કો લિખિત રૂપ સે દે દી હૈ અબ અધિક જાનકારી ઉન્હે મધ્યપ્રદેશ શાસન દ્વારા મિલેગી ક્યોંકિ ચૂંકિ વહ રાજદૂત હૈ જિસકે કારણે પ્રોટોકોલ લગતા હૈ દહેલી સે ખબર મધ્યપ્રદેશ તક આતી હૈ મધ્યપ્રદેશ સે યહાં પે પ્રશાસનિક અધિકારીઓ કો ઉસકી ખબર મિલેગી. ધન્યવાદ. અમારી વસમાં ફેર એવી રીતની ખબર અને જાનકારી લેના આવતું રહે કબ આપ રામ રામ.